એક સાચો બનેલો પ્રસંગ તમને વર્ણવો ઘણા વર્ષો પહેલા રાજકોટની વાત છે એક બહુ જ સારું ધનાઢ્ય પરિવાર સત્સંગ સાથે પણ સારી રીતે જોડાયેલું એમાં એક વ્યક્તિ ત્રીસ વર્ષની એમની ઉંમર તમાકુની આદત દિવસમાં પાંચ સાત દસ મસાલા ખાતા હશે અમે સંતો એમને વાત કરી એમના પરિવારજનો એમના મોટા ભાઈ એમના પિતાશ્રી બધા એમને વાત કરી પણ એ મૂકે નહીં બધાએ કીધું કે દિવસ કેન્સર થઈ જશે ને તો રોતા પણ નહીં આવડે એક દિવસ સવારે બ્રશ કરતા તને લોહીની ઉલટી થઈ ગભરે ગયા તાત્કાલિક ડોક્ટર પાસે ગયા ફેમિલી ડોક્ટરે કીધું કે આ કંઈક સમથિંગ સિરિયસ તમે ઓન્કોલોજીસ્ટ પાસે જાઓ એટલે ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા એમને કીધું કે કેન્સર લાગે છે તમે તાત્કાલિક મુંબઈ જાઓ ત્યાંથી ફ્લાઇટ લઈને મુંબઈ ગયા અને ત્યાં ડિટેલ રિપોર્ટ કઢાવ્યા તો કહ્યું કે અન્નળીનું કેન્સર છે ફોર્થ સ્ટેજમાં છે અને તમારી પાસે મહિનો છે મેક્સિમમ ત્રીસ વર્ષની ઉંમર ત્રણ નાની દીકરીઓ આ વાત કરું છું એ ઉંમરની બોમ્બે હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટના ટેબલ ઉપર પચીસ લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડોક્ટર આ મારા તરફથી તમને ભેટ હવે તમે વ્યવસ્થાઓ શરૂ કરો ચાર્ટર ફ્લાઇટમાં ડોક્ટરોને લંડન થી બોલાવા હોય મારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં જવાનું હોય જે કરો એ મને બચાવો ત્યારે ડોક્ટરે પચીસ લાખ રૂપિયા કેશ એમના હાથમાં પાછા આપી દીધા કે તમારી પાસે મહિનો છે દુનિયાનો કોઈ ડોક્ટર તમને બચાવી નહીં શકે આનું કંઈક દાન પૂન કરી લેવું હોય તો કરી લેજો એ પાછા રાજકોટ આવ્યા ત્યારે ઘરે દિવાલ સાથે માથા પછાડતા હતા એમના પરિવારજનો એમના મોટા ભાઈને એ લોકોએ અમને સંતોને ફોન કર્યો અમે સંતો ગયા અમને જોઈને એમને માથા પછાડ્યા દીવાલ સાથે અમે માન પકડી રાખ્યા કે સ્વામી મેં મારી જિંદગી કેવી ખોઈ નાખી એક પડીકી પાછળ મેં મારી જિંદગી ખોઈ નાખી મારી નાની ત્રણ દીકરીઓ અને હજી પોતાની ઉંમર ત્રીસ જ વર્ષની એમના પત્નીની ઉંમર વર્ષની અને એક દિવસ સવારે એમનો પરિવાર જનમાંથી એમના મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી તાત્કાલિક આવો હવે કદાચ રહેશે નહીં સવારના પહોરમાં સાત વાગ્યા અમે ત્યાં પહોંચ્યા અને ત્યારે છેલ્લો ડચકો ખાતા હતા આ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ એમને છાતી ઉપર મૂકી એ દર્શન કર્યા અને આંખ બંધ થઈ ગઈ એટલે તમારે એવું માની નહીં લેવાનું કે મને નહીં થાય થશે ને તે દિવસે રોતા નહીં આવડે કેન્સરના અર્લી ડિટેક્શન માટેનો આ પ્રકલ્પ છે એ પ્રસંગે આપણે હાજર થયા છીએ તો સામેથી આપણે કેન્સરને વેલકમ ન કરવું એ પ્રતિજ્ઞા પણ આજના પ્રસંગે લેવી પડશે શ્વેતલભાઈ બરોબર ધીસ ઇઝ કેન્સર ડિટેક્શન વેન બટ યુ વિલ હેવ ટુ તમારે નક્કી કરવું પડશે કે મારે આને નોતરવું નથી તમારામાંથી ઘણા બધા બે હાથ પહોળા કરીને કેન્સરને ક્યારે જલ્દી આવે ભેટીને મારા ઘરમાં એને બેસાડું એની માટેની તમારી પૂર્ણ તૈયારીઓ છે ખબર તમને ખબર પડે છે શું બોલું છું આ છ પ્રકારના કેન્સર આ વેનમાં ડિટેક્ટ થશે એમાં એક માઉથ કેન્સર છે એ તમે રોજ ગુલાબ જાંબુ ખાવ છો ને એના લીધે થાય છે એના લીધે થાય છે તમાકુ ચ્યુ કરો છો અથવા સિગરેટ પીઓ છો હું તમને કોઈને હાથ ઊંચા કરવાનું નહીં કહું આઈ ડોંટ વોન્ટ ટુ મેક યુ આઈમ પણ તમને આશ્ચર્ય થશે ખાલી ભારતમાં આપણા દેશની વાત કરું છું આપણા દેશમાં દર કલાકે બ્યાસી લોકો તમાકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે દર કલાકે બીજા બધા કેન્સરથી કદાચ મૃત્યુ બીજા પામતા હશે પણ ખાલી તમાકુ સંબંધિત કેન્સરથી દર કલાકે બ્યાસી જણા આપણો આ કાર્યક્રમ શરૂ થયો લગભગ બે કલાક પૂરા થવા અને એકસો ચોસઠ લોકો તમાકુના કેન્સરના લીધે મૃત્યુ પામ્યા એટલે કે રોજના બે હજાર લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે એ કેન્સરને આપણે નોતરવા બેઠા છીએ એનું એક સબકોન્શિયસ માઇન્ડમાં આધાર એ રહે છે કેવાય દસ હજાર જણા તમાકુ ખાય છે એમાંથી બે પાંચ ટકા થાય છે અને સબકોન્શિયસ માઇન્ડમાં શું છે હું એ બે પાંચ ટકામાં નથી જ બસ એવું તને કોને લખી આપ્યું છે બીજું મારી બાજુમાં પેલા જસકા કર્યા છે ને એ તેર વર્ષના હતા ને ત્યારથી તમાકુ ખાય છે અને આજે પચીસ તમાકુના માવા ખાય છે આજે એમને સિત્તેર વર્ષ થયા સત્તાવન વર્ષથી પચીસ માવા ખાય છે એને કઈ નથી થયું તો મને ક્યાં થશે પણ એ સમજી રાખવાનું કે દરેકની બ્લડની રિએક્શન જુદી હોય પચાસ વર્ષ સુધી રોજના પચાસ માવા ખાતા હોય તો ન પણ થાય અને તમે બે માવા ખાતા હોય તો પાંચ વર્ષે લાગી પણ જાય આ રેન્જ છે આખી મોટી હવે એ રેન્જમાં તમે ક્યાં છો કેવી રીતે ખબર પડશે તમે જે તમાકુ ખાઓ છો અથવા સિગરેટ પીઓ છો સિગરેટ માટે એવું કહેવાય છે આ સિગાર એસ ફાયર એટ વન એન્ડ એન્ડ અ ફૂલ એટ ધ અધર સિગરેટ ને એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે કોણ હોય છે મુરખ ફૂલ લખે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ કે સિગરેટ છે તમને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તોય તમે પીઓ છો હું તમને એક સરસ હની આપું ધારો કે મધ આપું અને કહું કે અંદર છે ને કોબરાનું નાનું એક ટીપું ઝેરનું મેં નાખેલું છે પણ તું ચિંતા ના કરીશ તું આ રોજ એક ચમચી પીસ ને તોય ત્રીસ ચાલીસ સરસ વાંધો નહીં આવે તોય તમે એ મધ પીવો તો આ એ જ લખેલું છે એટલે જે સિગરેટ પીવે છે ને તમાકુ ખાય છે એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂરખ માણસ નહીં જે સિગરેટ પીતો હોય ને તમાકુ ખાતો અથવા દારૂ પીતો હોય આ પ્રાંતમાં દારૂનો યોગ પણ બહુ છે બધાને એમાંથી લીવર થાય છે અને એના પણ બધા પ્રશ્ન છે તમારામાંથી જે સિગરેટ પીવે છે અથવા તમાકુ ખાય છે અથવા દારૂ પીવે છે એની એની ઉપર મારે એક આરોપ નાખવો છે હવે તમારે બધાની પરવાનગી હોય તો એક આરોપ નાખવો બોલો હાથ ઊંચો કરીને મને પરવાનગી આપો એક આક્ષેપ નાખવો છે આક્ષેપ એ છે કે તમે જે સિગરેટ પીઓ છો કે દારૂ પીઓ છો અથવા તો તમાકુ ખાઓ છો તમને તમારા પત્ની અને પરિવાર માટે કોઈ પ્રેમ નથી અને તમને એની કોઈ પડી નથી મેં આક્ષેપ નાખ્યો હવે મને ખોટો સાબિત કરો હવે મને ખોટો સાબિત કરો કોઈનામાં હિંમત હોય તો આર્ગ્યુમેન્ટ કોઈની પાસે હોય તો મેં તમારી ઉપર આક્ષેપ નાખ્યો તમે તમાકુ ખાવ છો કે સિગરેટ પીવો છો એટલે તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી તમને તમારા પરિવારજનો બાળકો કે વૃદ્ધ માતા પિતા પ્રત્યે કોઈ પ્રેમ નથી હું મરી જઉં ને રખડી પડે તો એનું નસીબ એવી ભાવના તમે સેવો છો અને મારા વગર આખો પરિવાર એ રજડી પડે એની મને કોઈ પડી નથી મારા પત્ની કરતાં મને આ પડીકી વધારે વાલી છે મારા નાના માસૂમ બચ્ચાઓ કરતા મને સિગરેટ વધારે વાલી છે હું સિગરેટ સાથે રહીશ પરિવાર સાથે સિગરેટ મને વધારે વાલી છે છે આવો તમારો અભિપ્રાય કેમ બધા સ્તબ્ધ થઈ ગયા મેં જે વાત કરી સાચી કે ખોટી જોસ્તી બોલો બધા બોલ્યા સાચી બધા બોલ્યા સાચી તો હવે જેને વ્યસન હોય એને છોડવાની હિંમત આવતી હોય તો આંગળી ઊંચી કરો જો એક જણાની હિંમત થઈ હેન્ડ બીજા પ્રેસિડેન્ટ નરેશભાઈ પોતે રોટરી ક્લબના અભિનંદન હજુ બાજુ મરી પાણી આપી દીધું હાથમાં પ્રતિજ્ઞા લઈ લીધી મૂકી દીધો નીચે મૂકી દો બસ અમે પ્રાર્થના કરી લીધી કારણ કે મેં આક્ષેપ મૂક્યો છે તમારી ઉપર તમે તમાકુ ખાવ છો એટલે તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ નથી તમારા સંતાનો પ્રત્યે પ્રેમ નથી તમને એની પડી જ નથી યુ આર નોટ અ ફેમિલી મેન તમને મોઢા ઉપર કહું છું તમે ખાવ છો યુ આર નોટ અ ફેમિલી મેન જો તમે તમાકુ ખાતા હોય તો ઝાટકો વાગતો હશે પણ તમે સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી અમે બોલવાનું રૂપિયો નથી લેતા બીએપીએસ ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી બીએપીએસ ના કોઈ સંત પૈસાને અડતા નથી અમે ભૂલથી ક્યાંક પૈસા પડે ના થડી જાય તો અમારે પચીસ વખત ધોવા પડે એટલે વી ડોન્ટ ટચ મની ડોન્ટ કીપ મની વી ડોન્ટ હેવ મની ધીસ ઇઝ ફોર યોર ગુડ તમારા સારા માટે અમે તમને કહીએ છીએ એટલે તમને પાછું એવું ના થાય કે હવે તો સરસ સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે અને અર્લી ડિટેક્શન થઈ જશે એટલે મેં તમને બે સબકોન્શિયસ માઇન્ડ આપ્યા હતા ને સ્ટ્રેન્થ ના ત્રીજું સબકોન્શિયસ માઇન્ડ કે હું તો કાર્યક્રમમાં જઈ આવ્યો હતો અને શ્વેતલ ભાઈને કોકને ફોન કરી દઈશ એટલે વેન મોકલી આપશે તો મારા ઘર સુધી આવી જશે વેન હવે તો યુ હેવ કેન્સર ડિટેક્શન યુનિટ એટ યોર હોમ એટ યોર હોમ સ્ટેપ તમને ઘરમાં આવી ગઈ છે એટલે હવે આપણે પાંચના બદલે દસ પડીકી ખાઉને શું ફેર પડે છે એવા નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી આ તો ખાલી મેં આનંદ માટે વાત કરી છે તમને એવો વિચાર છે એવું નથી કહેતો કે ભાઈ હવે કેન્સર ડિટેક્શન યુનિટ આવી ગયું એટલું કરું વધારે પણ વ્યસન મૂકજો પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં તમને આશ્ચર્ય થશે કે ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે ફોર મિલિયન એ લોકોના વ્યક્તિગત પારિવારિક વ્યવસાયિક બધા પ્રશ્નો સાંભળ્યા અને પ્રેમથી એના ઉત્તરો આપ્યા આજે તમને લાખો લોકો સમાજમાં મળશે કે પ્રમુખ સ્વામીના ઉત્તર પ્રમાણે એમને જીવનમાં અનુસરણ કર્યું તે સુખી છે સ્થિર છે શાંત છે પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના વ્યસનો છોડાવ્યા વ્યક્તિગત રીતે સંતો દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આ વેગ સ્વરૂપ સ્વામી બેઠા છે આખા તિથલ બેઠના એ સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો કાર્યકર્તાઓ કેટલા હજારો લોકોના વ્યસનો છોડાવ્યા હજારો લોકોને વેજીટેરિયન કર્યા કારણ કે આખો પટ્ટો છે ત્યાં પાછું એક સાકારી જીવન જીવવું એની માટેની પણ ખૂબ મોટી પ્રેરણાઓ બીએપીએ સંસ્થા દ્વારા ઓગણીસો પંચ્યાસી માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આફ્રિકાના કેન્યા દેશના એક મિનિસ્ટર જોસેફ મટુરિયા પધારેલા એમને પ્રેરણા થઈ વ્યસન મુક્તિનું પ્રદર્શન ને બધું જોયું અને એમને વ્યસન છોડ્યું દારૂનું એમને મંચ ઉપરથી જાહેરાત કરી જેમ નરેશભાઈએ કરી એમ કે આજથી મારું વ્યસન ગયું પ્રમુખ સ્વામી મહારાજ જેવું બોલ્યા કે અમારો આખો આ સાડત્રીસ દિવસનો ઉત્સવ એની સાર્થકતા આ એક વાતમાં આવી ગઈ એમ આપણે આખો આ આજનો કાર્યક્રમ થયો એની સાર્થકતા આવી ગઈ આ ત્રણ ચાર જણા વ્યસન છોડ્યા ને એમાં સાથે સાથે કેન્સરનું એક મોટું કારણ નોન વેજ ફૂડ પણ છે હા એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમે માંસાહાર કરો છો એ પણ તમારું સ્વાસ્થ્ય બગાડે છે તમે જોઈ દો સૌથી વધારે પેટના રોગોના દર્દીઓ હશે ને એમાં નાઇન્ટી પર્સન્ટ માંસાહારી લોકો હશે તમે કુદરતી શાંતિથી વિચાર કરો કે ભગવાને આપણી સિસ્ટમ માંસાહાર માટે બનાવી જ નથી જે માંસાહાર કરતા હોય ને એને નખ લાંબા હોય એના દાંત મોટા હોય બેમાંથી એક આપણે છે નહીં એના ઇન્ટેસ્ટાઇનમાં જે ડાયજેસ્ટિવ જ્યુસીસ પ્રોડ્યુસ થાય જે ખોરાકને પચાવે તે બહુ જ એસિડિક હોય કારણ કે એને તો માંસને પચાવવાનું ને તો આપણા તો બાઇલ જ્યુસીસ છે એ પણ આપણે સાયન્સમાં ભણ્યા છીએ અને એ પણ નહીં વિચારવાનું કે માંસાર ખાઈએ તો તાકાત આવે દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ શાકાહારી છે દુનિયાની સૌથી સેકન્ડ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ એનિમલ રાઈનો એ પણ શાકાહારી છે એટલે રોટલી દાળ ભાત શાકમાં તાકાત નથી માનવાનું રોટલી દાળ શાક શાકવાળા પણ વાંખેડે સ્ટેડિયમ કુદાવે છે હા એટલે વેજીટેરિયનિઝમ શુડ બી ઓફ લાઈફ થી સાત્વિક બુદ્ધિ રહે છે વેજીટેરિયનિઝમથી સાત્વિક વિચારધારા રહે છે તમને સેવાની ભાવના રહે મદદ કરવાની ભાવના રહે આ બધી જ વાત એ શાકાહારી ભોજનમાં એની સાત્વિકતામાં રહેલી છે એટલે આજે આજના પ્રસંગે એ પણ અપીલ કરવાની તમને બધાને કે તમારે માંસાહાર કોઈ કરતા હોય તો એ પણ તમે છોડજો તમે એની ચિંતા નહીં કરતા કે બધા જો સાકારી થઈ જાય તો પૃથ્વી ઉપર ક્યાં એટલું બધું અનાજ છે એટલી લાંબી તમારે અહીંયા ચીખલીમાં બેઠા બેઠા તારે ચિંતા કરવાની નથી કઈ ઘણા ને એવી ચિંતા થાય એક જણા એક વખત વ્યસન મુક્તિ વાત કરતા એક જણા મને પ્રવચન પછી મંચ ઉપર આવીને કીધું સ્વામી તમે વાત કરો છો કે વ્યસનથી કેન્સર થાય છે તો વ્યસન નથી કરતા નથી થતું મે થાય છે ને તો પછી એવું એને પૂછ્યું પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં આખો પરિવાર એ કોઈ પ્રસંગે બહાર જાય અને તાળું મુખ્ય દરવાજે વાસીને જાય તો તાળું તોડીને પણ ચોરી નથી થતી તો કે થાય છે ને મેં કોઈ એનો મતલબ એમ કે તાળા ખુલ્લા રાખવાના ચોરી નસીબમાં જ થશે બનન ખુલ્લું રહ્યું એવું કરીને જાવ છો કે તાળા બંધ તાળા મારેલા હોય છે તોય તૂટે છે ને ચોરી થાય તો ખુલ્લું રાખો નસીબમાં જ થશે એમ તમે એમ કહો નસીબમાં છે જ કેન્સર થશે ખાઓને તો આ વહેલું થાય પેલી જેમ ચોરી વહેલી થાય એમાં વહેલું થાય ઓગણીસસો ને એક્કાણુંમાં ત્યાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં એક પ્રદર્શન રાખેલું બ્યુટિફુલ વર્લ્ડ એ પ્રદર્શન અંતર્ગત એક એક આ સ્પોટ હતો એમાં બહુ જ સરસ ઇમોશનલ આર્ગ્યુમેન્ટ અમે મૂકેલી તમે ખાલી એવી એક કલ્પના કરો કે કદાચ કોઈ સુપર હ્યુમન રેસ હોત બીજા કોઈ પ્લેનેટ ઉપર અને એ લોકો પાસે એવી હ્યુમન રેસ એટલે કોઈ એવી વાત કે શક્તિ હોત કે ગમે ત્યારે થાય આપણા પૃથ્વી આવી જાય અને તમે તમારા નાના નાના બાલ બચ્ચા સાથે ભોજન લેતા હોય ટીવી જોતા હોય બારીમાંથી હાથ નાખીને તમારા બે બચ્ચાને લઈ જાય અને તમારી સામે આમ કાચા ને કાચા ખાવા માંડે તો તમને કેવું લાગત એવું મરઘીને પણ લાગે છે એ પણ અસ્તિત્વ છે એવું મરઘીને પણ લાગે છે કે મારા ઈંડા લઈ જાય છે મારા બચ્ચા લઈ જાય છે એને પણ લાગણી છે અને પશુઓમાં કેટલી બધી લાગણી હોય છે તમે ડિસ્કવરી ચેનલ અથવા તો બીબીસીની આ બધી વાઇલ્ડ લાઈફ સિરીઝ આવે છે એમાં જોજો પશુઓ કેટલા લાગણીશીલ હોય છે હવે એ લાગણી તમે દુભાવો પછી તમને હાઈ લાગે કે ના લાગે લાગે જ એ કર્મ બહુ ભયંકર લાગે તમને તમને એમ લાગે કે આમ ધંધામાં કેમ જામતું નથી તમને એમ લાગે ઘરમાં એક બે જણાની તબિયત કેમ બગડેલી જ રહે છે તમને એમ લાગે કે આ દીકરાને દીકરાની બહુને ઝઘડા કેમ ચાલ્યા કરે છે પણ ધીસ ઇઝ ધી સર્કલ ઓફ કર્મ યુ ડિસ્ટર્બ સમબડીઝ ફેમિલી ધ કર્મ વિલ ડિસ્ટર્બ યોર ફેમિલી તમે એક મરઘીના પરિવારને ડિસ્ટર્બ કર્યો એક કર્મ ફરતું ફરતું તમારી પાસે આવશે તમારું પરિવાર પણ ડિસ્ટર્બ થશે જ આ કર્મનો સિદ્ધાંત છે એટલે એનાથી પણ આ નોનવેજથી પણ કેન્સર્સ થાય છે એમ સમજીને પણ તમે દૂર કરજો નોનવેજ ફૂડ્સથી આવો એક કર્મ પણ તમને લાગે છે સમજીને પણ નોનવેજ ફૂડ દૂર કરજો નોનવેજ ફૂડથી કેન્સર સિવાય બીજા ઘણા બધા રોગ થાય છે એનાથી પણ તમે દૂર એને એ સમજીને પણ તમે દૂર કરજો શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ મનુષ્યનું કર્તવ્ય છે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમદાવાદમાં એક આઈએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે પ્રમુખ સ્વામી બહુ સુંદર ઉત્તર આપ્યો પહેલી વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી જીવન જીવવાના હેતુમાં પ્રમુખ સ્વામી મહારાજે પાંચ વાત બતાવી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી બીજી વાત આ બતાવી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું નિર્વ્યસની પવિત્ર જીવન જીવવું શાકાહારી રહેવું અને પોતાના વ્યવસાય પ્રામાણિકપણે કરવા ત્રીજી વાત આ કરી જે આજનો પ્રસંગ છે કે અન્યને મદદરૂપ થવું નિસ્વાર્થ ભાવે જે કંઈ જેનાથી થઈ શકે જેટલું થઈ શકે જેમ પરિવલભાઈએ વાત કરી કે આપણે મદદ બે રીતે કરી શકીએ છીએ ફિઝિકલ અને ફિનાન્શિયલ એક વાક્ય તમે બોલ્યા હતા તો જે કંઈ મદદરૂપ થઈ શકે એ પ્રમુખ જીવન જીવવાનો હેતુ ચોથી વાત કરી હતી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું અને પાંચમી વાત કરી હતી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા તો આ જીવન જીવવાનો હેતુ છે મેં તમને બીજો અને ત્રીજો મુદ્દો